आंसर जो लीए सौ अपने 27 तारीख गई काल क्वीज थी सौथी पहला क्वेश्चन नो आंसर छे ईरान बीजा नो छे मात्र बे तीजा नो खाद्य कृषि संस्था और चौथा नो छे एकज जो आ क्वेश्चन तमारे जोवा होय के कया क्वेश्चनो हता तो तमारे 27 तारीख नो जे आपनो करंट अफेयर्स नो वीडियो छे ए वीडियो जोवो पड़शे। हवे आपनो आज नो एटले के 28 तारीख नी जे क्वीज छे आपना चार क्वेश्चन नी ए सौथी पहेला जोई लईए के नीचे जे आपणने चार जोड़का आपवामां आवेला छे ए जोड़काओ खरेखर कई रीते केटला केटला जोड़काओ योग्य छे। सौथी पहेलुं छे कृषक बंधु योजना जेमां झारखंडमां आपवामां आवेली छे, झारखंडमां छे के केम ए आपणे जोवानुं छे। रायथु बंधु योजना जे छे तेलंगाणामां आपवामां आवेली छे ए कई रीते छे जोवानुं छे। कालिया योजना राजस्थान, राजीव गांधी किसान न्याय योजना जेनी आपणे बे दिवस पहेला ज चर्चा करी हती छत्तीसगढ़मां आवे छे के केम ए पण आपणे जोवानुं छे अने जे प्रमाणे आवतुं होय ए प्रमाणेनो आंसर कॉमेंट बॉक्समां आपवानो थशे। बीजो क्वेश्चन छे कि मिनिमम सपोर्ट प्राइस एटले के टेकानो भावनी जे वात करीए छीए जे जनरली आपणे वात करीए छीए कि घऊंना टेकाना भाव आ थाय छे, डांगरना टेकाना भाव आ छे, मगना टेकाना भाव आ छे, तो एनी भलामण करवा माटे जे कमीशन बेसाडवामां आवेलुं हतुं जे कृषि खर्च अने किंमतो द्वारा नीचेनामांथी कया परिबळोने एमने ध्यानमां लीधेलुं छे अने एना आधारे जे एनी एमएसपी नक्की करवामां आवे छे कि मिनिमम सपोर्ट प्राइस एटले के टेकानो भाव नक्की करवामां आवे छे। एमां आपणने ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે ઉત્પાદન ખર્ચ, માંગ અને પુરવઠો, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ભાવો। આ બધી જ બાબતો કઈ બાબતો ચેક કરવામાં આવે છે અને કઈ બાબતોના આધારે આપણો એમએસપી નક્કી કરવામાં આવે છે એ વાતની આપણે ચર્ચા કરવાની થશે। ત્રીજો છે ગેલવાન નદી સંબંધિત નીચે આપેલા નિવેદનોનો વિચાર કરો અને યોગ્ય વિધાન તમારે જણાવવાનું છે કે આમાંનું કયું વિધાન યોગ્ય છે અથવા બંને વિધાન પણ હોઈ શકે અથવા એક પણ ન હોય। જેલમ નદીની સહાયક નદી છે, અક્સાઈ ચીનમાંથી વહે છે, આ બે આપણને ઓપ્શન આપવામાં આવેલા છે। ચોથો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો, તેનો છે તેની સ્થાપના શિકાગો સંમેલનના વહીવટ માટે કરવામાં આવી હતી, ભારત આઈસીએઓનો સભ્ય નથી। ઓકે, આ બંને વાક્યોમાંના કયા વિધાનો યોગ્ય છે કે કયા નથી એ આપણે તમારે મને આ ચારે ચાર ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાનો થશે। ઓકે, હવે આજની કરંટ અફેર્સનો સૌથી પહેલો ક્વેશ્ચન છે અત્યારે ચર્ચામાં છે પૃથ્વીની જે બાબતની મેગ્નેટિક ક્ષેત્ર છે, મેગ્નેટિક વિસ્તાર છે એ બાબત અત્યારે ચર્ચામાં રહેલું છે, મેં ન્યૂઝમાં પણ તમે ક્યાંક ને ક્યાંક જોયેલું હશે। પૃથ્વીના મેગ્નેટિક ક્ષેત્રના સંદર્ભમાં નીચેના વિધાનો કયા વિધાનો યોગ્ય છે, તો સૌથી પહેલું વિધાન છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેટાલિક અને પ્રવાહી આવરણને કારણે છે। બીજું વિધાન છે ચુંબકીય દ્વિધ્રુવી ક્ષેત્ર દ્વારા રજૂ થાય છે, જે હાલમાં પૃથ્વીના પરિભ્રમણ અક્ષના સંદર્ભમાં લગભગ 11 ડિગ્રીના ખૂણા પર નમેલું છે। તો મિત્રો આમાં બંનેમાંથી કયું વિધાન સાચું છે એ આપણે જોઈએ છીએ, તો માત્ર જે બીજું વિધાન છે કે જે 11 ડિગ્રીના ખૂણા પર નમેલું છે, જે ચુંબકીય દ્વિધ્રુવી ક્ષેત્ર એટલે કે દ્વિધ્રુવી વિસ્તાર દ્વારા રજૂ થાય છે, જે હાલમાં પૃથ્વીના પરિભ્રમણ અક્ષના સંદર્ભમાં લગભગ 11 ડિગ્રી જેટલું નમેલું છે એ બાબત સાચી છે। હવે એ બાબત આખી આખી જે છે અને ડિટેલમાં આપણે જોઈ લઈએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય વિસ્તાર કેવી રીતે પેદા થાય છે એ પણ આપણે અત્યારે અહીં ચર્ચા કરવાની થશે। ઓકે, સૌથી પહેલો એનો આન્સર એવું કહે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણા પગની નીચે એટલે કે જે જગ્યા છે, જે જમીન છે, જમીનથી 3000 કિલોમીટરની નીચે એનું ચુંબકીય ક્ષેત્ર પેદા થતું હોય છે। ગ્રહના ધાતુ અને પ્રવાહી બાહ્ય કોરના કારણે છે, તે ઇલેક્ટ્રિક પ્રવાહો બનાવે છે જે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રને ઉત્પન્ન કરે છે અને તેને બદલાવ લાવે છે। ઇલેક્ટ્રિક મેગ્નેટિક જે ક્ષેત્ર હોય છે, જે વિસ્તાર હોય છે, એમાં જે અરસપરસ જે ચેન્જીસ આવતા હોય છે એનું કારણ જ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। ગ્રહ બહારની કોર એક ગ્રહની જે બહારની જે વિસ્તાર છે, બહારનો જે કોર કહી શકાય છે, કોર વિસ્તાર જે છે એ વિશાળ એક ડાયનામા જેવી જે વ્યવસ્થા બનેલી છે। પૃથ્વીનું પરિભ્રમણ પ્રવાહી બાહ્ય કોરની અંદર જે હલનચલન બનાવે છે, જે ભૌગોલિક ચુંબકીય ક્ષેત્રને જન્મ આપે છે। આ સંવર્ધન પ્રવાહો મૂળમાંથી ઉગતા ગરમીના કારણે થાય છે, જે એક કુદરતી પ્રક્રિયા છે જેને જીઓડાયનેમો પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? જીઓડાયનેમો પણ કહેવામાં આવે છે, જે પ્રક્રિયા દ્વારા પૃથ્વી જેવા અવકાશી પદાર્થો મેગ્નેટિક વિસ્તાર ઉત્પન્ન કરે છે।
તેના સપાટી પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 25 થી 65 માઇક્રોટેલા એટલે કે 0.65 થી 0.65 ગૌંસ સુધીની હોય છે. એક અંદાજ પ્રમાણે જો પૃથ્વીના પરિભ્રમણ અક્ષના સંદર્ભમાં હાલમાં લગભગ 11 ડિગ્રી જેટલા ખૂણા પર નમેલી ચુંબકીય દ્વિધ્રુવી વિસ્તાર દ્વારા રજૂ થાય છે. જોકે પૃથ્વીના કેન્દ્રમાં તે ખૂણા પર કોઈ પ્રચંડ બાર ચુંબક મૂકવામાં આવ્યું હોય એવું પણ ક્યાંય જોવા મળેલું નથી. ઓકે, ઉત્તર જિયોમેગ્નેટિક ધ્રુવ જે 2015માં ઉત્તર ગોળાર્ધમાં કેનેડાના નુનાવાટ એસેસલિમિર આઇલેન્ડ પર સ્થિર હતું તે ખરેખર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દક્ષિણ ધ્રુવ પર અને તેનાથી વિપરીત પણ જોવા મળતું હોય છે. બીજો ક્વેશ્ચન છે, એ જ આપણે જે વાત કરી છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે, તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની નબળી પડવાની જે સંભવિત અસર છે એ નીચેનામાંથી કઈ કઈ હોઈ શકે, અને કદાચ જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો નબળો પડી જાય છે તો જે નીચેની આપણને જે ત્રણ આપણને નિવેદનો આપવામાં આવેલા છે, ત્રણ વાક્યો આપવામાં આવેલા છે, એ વાક્યોમાંથી કયા વાક્યોને એ વસ્તુ અસર કરશે એ વસ્તુ આપણે જોવાની છે. તો સૌથી પહેલો આન્સર છે આપણો જે સ્માર્ટફોન છે, જે ફોન વગર આપણે રહી શકતા નથી, એ ફોન યોગ્ય રીતે કાર્ય કરશે નહીં. એમાં જે યોગ્ય રીતે કાર્ય નહીં કરે તો એટલે મતલબ કે એવું નહીં કે હેંગ થશે વગેરે વગેરે, પણ એમાં જે જીપીએસ સિગ્નલો છે, જે એનું ઇન્ટરનેટ સિગ્નલ છે, આ બધા જે સિગ્નલો જે પકડાતા હોય છે તમારા મોબાઈલના, જે આપણા જે કોલિંગ સિગ્નલ છે, એ બધા સિગ્નલો પ્લસ માઇનસ થશે. પક્ષીઓને ઉડવામાં મુશ્કેલી પડશે કારણ કે જે ગુરુત્વાકર્ષણ બળ એ લોકોને સેટ થયેલું છે અને એ ગુરુત્વાકર્ષણ બળના કારણે જે ઉડતા હોય છે તો એ ઉડવામાં એમને મુશ્કેલી પડશે. ઉપગ્રહો તેમની ભ્રમણકક્ષામાંથી દૂર થઈ જશે, એનું રીઝન પણ એ જ ગુરુત્વાકર્ષણ બળ છે, કારણ કે જે ઉપગ્રહ છોડવામાં આવતો હોય છે એ ઉપગ્રહને પણ અલગ અલગ પ્રકારના ગુરુત્વાકર્ષણ બળની સામે ટકી રહેવા માટેની એમની સાથે એક મેગ્નેટિક બાબતોની અંદર સેટ કરવામાં આવતી હોય છે. પરંતુ એ ઉપગ્રહોને પણ જો અહીં પૃથ્વીનું જે મેગ્નેટિક ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, એ જો નબળું પડી જશે, એનું જે ગુરુત્વાકર્ષણ બળની અંદર પણ જે ફેરફારો આવવાનું શરૂ થશે, તો દરેક વસ્તુને પણ ફરફાર દેખાશે. તો હવે આ ત્રણ જે વાક્યો આપણને આપવામાં આવેલા છે એ પૈકીના કયા વાક્યો સાચા છે એ આપણે જોવાનું છે. તો મિત્રો, 1 અને 2, આપણા સ્માર્ટફોન યોગ્ય રીતે કાર્ય કરશે નહીં, પક્ષીઓને ઉડવામાં મુશ્કેલી પડી શકે છે, આ બંને બાબતો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડવાથી એ સંભવિત અસરની અંદર એને લઈ શકાશે, બરાબર છે. હવે વાત કરીએ છીએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને કેવી રીતે બચાવે છે અને જો તે નબળું પડે તો આપણને શું શું નુકસાન થશે એ બાબતો પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં, સૂર્ય પ્રત્યેક સેકન્ડમાં પૃથ્વી તરફ અબજો ચાર્જ કણો જે સૂર્યના જે કણો હોય છે એ બહાર કાઢે છે. આ ચાર્જ કણો ગ્રહ પર જીવન તેમજ આપણા સંચાર પ્રણાલીને પ્રતિકૂળ અસર કરવાની ક્ષમતા ધરાવે છે. એ જે કણો આપણને આવે છે એ કણો આપણને આપણા જીવનમાં જે અલગ અલગ જગ્યા પર પૃથ્વી પર જે આવે છે અને પૃથ્વીમાં એટલા માટે જ જીવન શક્ય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના જીવનને હાનિકારક કોસ્મિક રેડિયેશન અને સૂર્યમાંથી ઉત્સર્જિત ચાર્જ કણોથી સુરક્ષિત કરે છે. સમજણ પડી? જે દરેક બાબતોની જે જરૂરિયાત છે એ ચાર્જ કણો જેટલા જરૂરિયાત છે એટલા જ એના ચુંબકીય ક્ષેત્રમાં લેવામાં આવે છે, બાકીનાને એ પાછા મોકલી દેવામાં આવતા હોય છે, જેથી કરીને આપણને જીવવામાં જેના રેડિયેશન, જે કોસ્મિક રેડિયેશન જે આવતા હોય છે સૂર્યમાંથી આવતા, એનાથી આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને બચાવે છે. ઓકે, તે સિવાય સંખ્યાબંધ જીવંત સજીવો, પક્ષીઓ, કાચબા અને અન્ય જેવી પ્રજાતિઓ પણ નેગેટિવ કરવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય છે. જો પૃથ્વીના મેગ્નેટિક ક્ષેત્રની તીવ્રતામાં કોઈ નબળાઈ આવે છે તો પછી સ્માર્ટફોનમાં નેવિગેશન સિસ્ટમ, જે મેં આપણે વાત કરી એ પ્રમાણે મેપિંગ કાર્યો તેમજ આ જીવોનું જોખમમાં મુકાશે. જો સ્માર્ટફોન્સ, નેવિગેશન સિસ્ટમ અને મેપિંગ કાર્યો તેમજ આ જીવો, એટલે કયા જીવો? સજીવ જીવો, પક્ષીઓ, કાચબા, દરેક જીવોને મુશ્કેલીમાં મુકાશે. જે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત આપણે કહીએ છીએ કે ઘણા બધા એવા બધા પક્ષીઓ હતા, ઘણા બધા એવા પ્રાણીઓ હતા જે અત્યારે નાશવંત થઈ ચૂક્યા છે, અત્યારે એ જોવા નથી મળતા. એનું કારણ જ એ છે કે પૃથ્વીની અંદર જે અમુક જે કોસ્મેટિક રેડિયેશન જે આપણા સૂર્યમાંથી જે છૂટતા હોય છે અને જે પૃથ્વી સુધી પહોંચી જતા હોય છે, અને એ રેડિયેશનમાં જ એમને માફક ન આવતા એ ધીરે ધીરે મૃત પાય અંશે પહોંચી જાય છે. દાખલા તરીકે અહીં જોઈએ છીએ આપણે દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચેના આર્થસ મેગ્નેટિક ક્ષેત્રને નબળું પડવું ઉપગ્રહો અને અવકાશયાન માટેના મુદ્દાઓનું કારણ બની રહ્યું છે. આ વિવિધતાના પરિણામે હોકા યંત્રમાં દક્ષિણ કેનેડા અને ઉત્તર એન્ટાર્ટિકા તરફ નિર્દેશ કરી રહ્યા છે.
એટલે મતલબ કે જે એમાં પણ જો થોડા ઘણા ફેરફારો થઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતમાં પીવીટીજીની સંખ્યા સૌથી વધુ છે? તો મિત્રો, પીવીટીજીની સંખ્યા સૌથી વધુ મધ્યપ્રદેશમાં છે. હવે પીવીટીજી શું છે એ પણ આપણે સૌથી જોઈ લઈશું. પીવીટીજી એટલે શું થશે? પ્રિમિટિવ એન્ડ વલ્ડરલ ટ્રાઇબલ ગ્રુપ. ઓકે, હવે જે વાત કરીએ છીએ સાતમા પંચવર્ષીય યોજનાની અંદર અને છઠ્ઠા પંચવર્ષીય યોજનાના સમાપન સમયે, એની શરૂઆતમાં અને એના સમાપન સમયે 20 જૂથો એની અંદર એડ કરવામાં આવેલા હતા, અને સાતમી પંચવર્ષીય યોજનામાં બે જૂથ એટલે કે આઠમી પંચવર્ષીય યોજનામાં વધુ એક જૂથ ઉમેરવામાં આવ્યો, જેના કારણે અત્યારે ટોટલ 75 પીટીજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પીટીજી એટલે પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ. ઓકે, મણિપુરના મારમમાં 1993 થી 1994 સુધીમાં 75મા જૂથ તરીકે પીટીજી તરીકે ઓળખવામાં આવેલા હતા. 2001ની વસ્તી ગણતરીના આધારે કોઈ નવા જૂથને પીટીજી તરીકે જાહેર કરાયો ન હતો. 2006માં ભારત સરકારે જે પીટીજીને ગુજરાતીમાં કહેવાય છે આદિમ આદિજાતિ જૂથ એટલે કે પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપનું નવું નામ આદિમ અને સંવેદનશીલ આદિજાતિ ગ્રુપ એટલે કે પ્રિમિટિવ એન્ડ વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ ત્યારબાદ તરત જ ભારત સરકારે એ પીટીજીનું નવું નામ આદિમ સંવેદનશીલ આદિજાતિ એટલે કે પીવીટીજી તરીકે ઓળખવાની શરૂઆત કરી દીધી. અને 2001ની જો વસ્તી ગણતરીની વાત કરવા જઈએ, જો આ મુદ્દો આપણે યાદ રાખવો બહુ જ જરૂરી છે કે 2001ની વસ્તી ગણતરી મુજબ જો જોવા જઈએ તો મધ્યપ્રદેશના દેશમાં સૌથી વધુ પીવીટીજી છે, ત્યારબાદ ઓડિશા અને મહારાષ્ટ્ર અને તમિલનાડુ આવે છે. અંદમાન નિકોબાર આઇલેન્ડમાં ભારતની પીવીટીજીની સંખ્યા સૌથી ઓછી છે. નીચેનામાંથી કયા માપદંડ વિશેષ રૂપે સંવેદનશીલ આદિજાતિ જૂથો એટલે કે પીવીટીજીમાં સમાવિષ્ટ છે? સૌથી પહેલું છે, એક આદિજાતિ શિકાર અને ભેગા થવાની પ્રેક્ટિસ કરે છે એટલે કે એ રીતે જ જીવતા હોય છે. અન્ય આદિજાતિ જૂથોની સરખામણીમાં આદિજાતિમાં સ્ત્રી પુરુષ ગુણોત્તર સૌથી ઓછો હોય છે. જો આદિજાતિમાં અન્ય આદિજાતિ જૂથોની તુલનામાં આદિજાતિનું ઉચ્ચ સ્તરનું સાક્ષરતા હોય છે. આદિજાતિમાં અન્ય આદિજાતિની જૂથોમાં તુલનામાં શિશુ મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે. આદિજાતિમાં શૂન્ય અથવા નકારાત્મકની વસ્તી વૃદ્ધિ છે. ઓકે મિત્રો, તો એ 1, 3 અને 5 એ વાક્યો આપણા સમાવિષ્ટ છે, સાચા છે. 1 એટલે કે જો આદિજાતિ શિકાર અને ભેગા થવાની પ્રેક્ટિસ એટલે મતલબ કે એમને શિકાર કરવાની, ભેગા થઈને બેસવાનું, આ રીતની એક પ્રેક્ટિસ મતલબ આ રીતનું એક કાર્ય કરતા હોય છે. જો આદિજાતિ અન્ય આદિજાતિની જુલનામાં આદિજાતિનું ઉચ્ચ સ્તરનું સાક્ષરતામાં ઉચ્ચ સ્તરનું સાક્ષરતા હોય છે એમની પાસે, અને આદિજાતિમાં શૂન્ય અથવા નકારાત્મક વસ્તીની વૃદ્ધિ હોય છે. આવા જૂથની મુખ્ય લાક્ષણિકતાઓ નીચેનામાંથી સમાવેશ થતા જૂથો કે કોઈપણ માપદંડને સંતોષે છે તે પીટીજી તરીકે માનવામાં આવતું હતું. અસ્તિત્વની પૂર્વ કૃષિ પ્રણાલી એટલે કે શિકાર કરવાની અને મેળવવાની પ્રથા, શૂન્ય અથવા નકારાત્મક વસ્તી વૃદ્ધિ, અન્ય આદિજાતિ જૂથો સાથે સરખામણીમાં ખૂબ નીચા સ્તરનું સાક્ષરતા પણ જોવા મળેલ છે. ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન વિકાસના નીચા સ્તરે ગણાતા જૂથોને ઓળખવા માટે અનુસૂચિત જનજાતિના પેટા વર્ગની રચના કરવામાં આવી હતી. આ ખાલી જગ્યાના અહેવાલના આધારે બનાવવામાં આવી હતી. જુઓ મિત્રો, ચોથી જે પંચવર્ષીય યોજના હતી એ દરમિયાન જે નીચા સ્તરે ગણાતા જૂથોને ઓળખવા માટે એટલે કે અનુસૂચિત જનજાતિ પેટા વર્ગની રચના કરવામાં આવી હતી, એમાં એક કમિટી હતી, એક પંચ હતું. એ પંચના આધારે આ એક અહેવાલ બનાવવામાં આવેલો હતો, અને અહેવાલના આધારે જ આ એક નીચા જ્ઞાતિની અનુસૂચિત જાતિ પેટા વર્ગની રચના કરવામાં આવેલી હતી. તો એ પંચનું નામ છે ઢેબર પંચ. હવે એ આખી આખી મેટર આપણે જોઈ લીધી છે આગળ પીવીટીજી વિશે, તો આને આટલું ડિટેલમાં જોતા નથી. તમારે આ વાંચવું હોય તો ઢેબર કમિશન વિશે થોડું થોડું ડિટેલ આપવામાં આવેલી છે, તો એને પોઝ કરી અને એક વખત જોઈ લો. શાહી લીચી જેને 2018માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો, તાજેતરમાં જે ચર્ચામાં ફરીથી આવેલો છે. શાહી લીચીને આ જીઆઈ ટેગ કયા રાજ્ય માટે આપવામાં આવેલો હતો? મતલબ કે શાહી ટીગી, શાહી લીચી જે છે એ અલગ અલગ ઘણા બધા રાજ્યોની અંદર જોવા મળતું હોય છે. બિહારમાં છે, ઝારખંડમાં છે, મધ્યપ્રદેશમાં છે, આ બધા 2-3 રાજ્યોની અંદર શાહી લીચી જોવા મળતું હોય છે. પરંતુ જે શાહી લીચીને જે જીઆઈ ટેગ આપવામાં આવેલો છે તે કયા રાજ્ય માટે આપવામાં આવેલો હતો? ફોર એક્ઝામ્પલ કે આપણે હાફૂસ કેરી છે, હાફૂસ કેરી આપણે વલસાડની પણ આપણે બહુ જ વખાણ કરતા હોઈએ છીએ, પણ હાફૂસ કેરી રત્નાગીરીની પણ હાફૂસ કેરી છે. તો જે જીઆઈ ટેગ આપવામાં આવેલો છે એ રત્નાગીરીની હાફૂસ કેરીને આપવામાં આવેલો છે, જ્યારે વલસાડની હાફૂસ કેરીને કોઈ જાતનો જીઆઈ ટેગ મળેલો નથી. એ જ રીતે અલગ અલગ રાજ્યોના અલગ અલગ મેટરને અલગ અલગ વસ્તુઓને જીઆઈ ટેગ મળતો હોય છે. તો જે શાહી લીચી જે છે એ બિહારની શાહી લીચીને જીઆઈ ટેગ આપવામાં આવેલો હતો. મોબાઈલ એપ્લિકેશન ઉમંગનું પૂર્ણ રૂપ શું થાય છે?
મોબાઈલ એપ્લિકેશન ઉમંગનું પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂર્ણ નામ ફૂલ ફોર્મ શું થાય છે તો ફૂલ ફોર્મ થાય છે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ, નવી વહીવટી શાસન માટે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન. જો ઉમંગ વિશેની વાત કરવા જઈએ છીએ તો યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સનું ટૂંકું સ્વરૂપ છે ઉમંગ. મોબાઈલ એપ્લિકેશન ભારત સરકારના વન સ્ટોપ સોલ્યુશન તરીકે એકીકૃત સલામત મલ્ટી ચેનલ મલ્ટી પ્લેટફોર્મ મલ્ટી લેંગ્વેજ, અલગ અલગ લેંગ્વેજની વાત છે, અલગ અલગ પ્લેટફોર્મ છે, અલગ અલગ એની બાબતો જોવા મળે છે, મલ્ટી સર્વિસ મોબાઈલ એપ્લિકેશન તરીકે એને જોવામાં આવેલી છે. મોબાઈલ એપ્લિકેશન વિવિધ સંગઠનોને ઉચ્ચ અસર સેવાઓ ચોક્કસ પ્રદાન કરવા માટે એક મજબૂત બેકએન્ડ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે. આપણા નાગરિકો મોબાઈલ ફોન પર સરકારને સુલભ બનાવવા માટે મોટા લક્ષ્ય સાથે એક મોબાઈલ એપ્લિકેશન પર મોટી સરકારી સેવાઓ લાવવા માટે ભારતના વડાપ્રધાન 2017માં ઉમંગ એપ્લિકેશન શરૂ કરી હતી. આ બધી અમુક અમુક બાબતો યાદ રાખવાની છે. 127 વિભાગ છે, આ યાદ નહીં રાખો તો એક વખત ચાલશે. 25 રાજ્યોમાં લગભગ એ ઉમંગની સર્વિસ ચાલુ છે. 660 સેવાઓ આપે છે અને 180 યુટિલિટી બિલ ચૂકવણી સેવાઓનો જીવંત છે અને વધુ પણ આવનાર છે. આ ઉપરાંત જે ઉમંગ યુઝર જે છે એ એન્ડ્રોઇડ, iOS, વેબ અને કાયોસ દ્વારા ટોટલ અંદાજિત 2.10 કરોડને પણ વધારે એના યુઝરો જોવા મળેલા છે. સિટીઝન્સ પણ તેને એક્સેસ કરી શકો છો. તે ઉમંગથી ડિજિલોકર મારફતે કોઈપણ સેવા વિશે પ્રતિસાદ આપવા માટે રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. તમને કોઈપણ જાતની તકલીફ પડે છે, કોઈપણ જ્યાં તમે અટકો છો, તો એ બાબતને તમારા સોલ્યુશન કરવા માટે સરકાર દ્વારા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ RAS શરૂ કરવામાં આવેલ છે. WHO એક્ઝિક્યુટિવ જૂથ વિશે નીચેના કયા નિવેદનો સાચા છે? તો સૌથી પહેલું નિવેદન છે, એજન્સીનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલું છે. એક્ઝિક્યુટિવ બોર્ડના 50થી વધુ સભ્યોની બનેલી છે અને સભ્યો 5 વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે. તો મિત્રો, એનો આન્સર થશે ફક્ત એક જ છે. એજન્સીનું મુખ્ય મથક જે છે એ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલું છે અને હવે સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે અને કેટલા સભ્યો છે એ બાબત આપણે અહીં આગળ જોઈએ છીએ. WHOના એક્ઝિક્યુટિવ વિશે આપણે જે જાણવાની જરૂરિયાત છે એ બાબતો આપણે લીધેલી છે. WHOની ટોટલ 2 નિર્ણય લેતી સંસ્થાઓ છે. કેટલી WHOની નિર્ણય લેતી સંસ્થાઓ કેટલી છે? તો 2 છે. કેટલી છે? 2. એમાંની એક છે આપણી કઈ? હાલ જે જોઈ એ, બરાબર છે, જેનું એક્ઝિક્યુટિવ બોર્ડ છે. WHOનું જે એક્ઝિક્યુટિવ બોર્ડ છે એ એક સંસ્થા અને બીજી સંસ્થા છે એમની વર્લ્ડ હેલ્થ એસેમ્બલી. એનું મુખ્ય મથક છે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલું છે. હવે જેની રચનાની વાત કરવામાં આવેલી છે તો આપણને આગળના ક્વેશ્ચનની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે એમાં 50 સભ્યોનું બનેલું છે, પણ નહીં મિત્રો, એમાં 34 સભ્યોનું બનેલું છે. કેટલા સભ્યોનું બનેલું છે? 34 સભ્યોનું બનેલું છે અને WHOના દરેક 6 પ્રાદેશિક જૂથો છે. WHOના કેટલા જૂથો છે? 6 પ્રાદેશિક જૂથો છે. દ્વારા બોર્ડનું ચેરમેન પદ 1 વર્ષ માટે પરિભ્રમણ રાખવામાં આવે છે, જેમાં આફ્રિકન ક્ષેત્ર, અમેરિકન પ્રદેશ, દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપિયન પ્રદેશ, પૂર્વી ભૂમધ્ય અને પશ્ચિમી પ્રશાંત ક્ષેત્ર છે. અને જે આપણા ક્વેશ્ચનની અંદર આપવામાં આવ્યું છે કે સભ્યોની મુદત 5 વર્ષની છે, તો મિત્રો નહીં, પણ સભ્યોની મુદત 3 વર્ષની જોવામાં આવે છે. દર 3 વર્ષે સભ્યોની બદલી થતી હોય છે, નવા સભ્યોની ચૂંટણી કરવામાં આવતી હોય છે. નીચેનામાંથી કયા રાજ્યએ મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના શરૂ કરી છે? તો મિત્રો, એ મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના મહારાષ્ટ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અને હવે વાત કરીએ છીએ મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજનાની મુખ્ય જે વિશિષ્ટતાઓ છે એ વિશિષ્ટતા વિશે જો વાત કરીએ છીએ તો સૌથી પહેલી વાત કરીએ છીએ કે મહારાષ્ટ્રના લોકોને મફત અને કેશલેસ આરોગ્ય વીમાનો લાભ મેળવવા આપવા માટે આ એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. યોજના માટે કરવા માટે રેશન કાર્ડ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો આપવાના થતા હોય છે. હવે હાલમાં આ યોજનાની 85% જે વસ્તી છે એને આવરી લીધેલી છે, પરંતુ હવે લાભો બાકીના 15% સુધી પણ પહોંચવા માટેના એક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર, અર્ધ સરકારી કર્મચારી અને સફેદ રેશન કાર્ડ ધારકો આ યોજના માટે અરજી કરી શકશે. એ જ રીતે બધી જ હોસ્પિટલો સારવાર ફીના પ્રમાણિત કરવા માટે બધા રોગો માટે એક જુદા જુદા પેકેજ બનાવવામાં આવશે. અગાઉ આ યોજનામાં 496 હોસ્પિટલો આવરી લેવામાં આવી હતી, પરંતુ હવે 1000થી વધારે પણ હોસ્પિટલો આમાં લેવામાં આવશે. અને રાજ્ય સરકાર દ્વારા એક બહુ જ મહત્ત્વનો નિર્ણય એમાં લેવામાં આવેલો છે કે રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં જે COVID-19ની ટ્રીટમેન્ટની જે ફીને જે મર્યાદિત કરવામાં આવેલી છે અને એ જે અતિશય વધારે ફી ચૂકવવાની શરૂ કરતી હતી જે ખાનગી હોસ્પિટલો, એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ઓકે મિત્રો, 10મો ક્વેશ્ચન આપણો એવો છે કે નીચેનામાંથી કયા ઉત્પાદનો DRDO દ્વારા વિકસિત નથી, જે માઇક્રોવેવ, જો દેખો
આ આ જે બાબતો છે આપણને જે ત્રણ બાબતો અહીં આપવામાં આવેલી છે એના જે ડીઆરડીઓના જે વિકસિત જે બાબતો છે એ ટોટલ જેટલી જેટલી બાબતો છે એ આપણે આગળ ચર્ચા કરીશું. આમાંની કઈ બાબત એમણે વિકસિત નથી કરી એ આપણે કહેવાનું છે. માઇક્રોવેવ જીવાણુ નાશક અતુલ્ય મોબાઈલ બી એસ એલ 3 VRDL લેબ COVID-19 માટે પ્રથમ મોબાઈલ લેબ છે એવું કહી શકાય છે. સંરક્ષણ એન્કોલોજર્સ એન્ડ ફેસ સીલ્સ. જો ત્રણે ત્રણ બાબતો જે છે એ ખરેખર બનેલી છે, ત્રણે ત્રણ હકીકત છે, પરંતુ એ DRDO દ્વારા છે કે કેમ એ આપણે અત્યારે શોધવાની છે. તો મિત્રો ઉપરમાંની એક પણ એવી નથી કે DRDOએ વિકસાવિત નથી કરી, મતલબ કે ત્રણે ત્રણ એવી છે કે જે DRDO દ્વારા જ વિકસિત થયેલી છે. ઓકે, હવે વાત કરીએ છીએ DRDO વિશે વાત કરી લઈએ અને DRDO જે તે પણ બાબતની રચનાઓ કરેલી છે અને જે જે એમણે ઉપકરણોનું જે પ્રદાન કરવા માટે આગળ આવેલી છે એ બધી જ આપણે નીચે જોઈ લઈશું. હવે સૌથી પહેલાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO એ ભારત સરકારની એક એજન્સી છે. સૈન્યના સંશોધન અને વિકાસ માટે જવાબદાર છે. તેનું મુખ્યાલય દિલ્હીમાં આવેલું છે. તકનીકી એટલે કે ટેકનોલોજીના વિકાસ સ્થાપના સંરક્ષણ વિજ્ઞાન સંગઠન સાથે ભારતીય ઓર્ડિનન્સ ફેક્ટરીઝ તકનીકી વિકાસ અને નિર્દેશન મર્જન દ્વારા 1958 DRDOની રચના કરવામાં આવી હતી. તે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે. COVID-19ના રોગચાળો ફાટી નીકળવાના વચ્ચે કારણે DRDO COVID-19નો સામનો કરવા માટે ઉચ્ચ અંતિમ ટેકનોલોજીકલ ઉપકરણો પ્રદાન કરવા માટે આગળ આવેલ છે. આમાંના કેટલાક સામેલ છે, આપણે ઓપ્શનમાં જોયેલા હતા માઇક્રોવેવ જીવાણુનાશક અતુલ્ય જે DRDO દ્વારા આપણને એક ઉપકરણો પ્રદાન કરેલું છે. મોબાઈલ BSL 3 VRDL લેબ જે છે એ COVID-19ની પ્રથમ મોબાઈલ લેબ છે, હરતી ફરતી લેબ કહી શકાય જેને મોબાઈલ લેબ એટલે, એ પણ આપણને એક DRDO દ્વારા આપવામાં આવેલી છે પ્રથમ મોબાઈલ લેબ. DRDOએ COVID-19 સામે લડવા માટે બે નવા ઉત્પાદન શરૂ કરેલા છે. COVID-19ના નમૂના સંગ્રહ કિયોસ્ક એમને બનાવેલું છે. COVID-19 કોમ્બેક્ટ કરવા માટે DRDO દ્વારા બાયોસ્યુટ્સ પણ એમણે બનાવવામાં આવેલા છે અને સંરક્ષણ એન્કોલોજર્સ અને ફેસ સીલ્સ પણ DRDO દ્વારા આપણને આપવામાં આવેલું છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે આને શેર કરો જેથી કરીને તમારા મિત્રોને પણ કંઈક આમાંથી નવું જાણવા મળી શકે છે. અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ, આભાર.